તો આ આધુનિક યુગમાં ખાદ્ય પદાર્થ શું છે, એટલે કે શું જમવું અને શું ન જમવું તે હવે એક યક્ષ પ્રશ્ન સમાન બની ગયું છે. કારણ કે રૂપિયા કમાવાની હોડમાં કેટલાક તત્વો રીતસરના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. વાત છે રાજકોટના જેતપુરની, જ્યાંથી ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવટી દૂધની વિવિધ વસ્તુઓ બનાવતી આખે આખી ફેક્ટરી ઝડપી પાડી છે. બાતમીના આધારે શહેરના મોઢવાડી વિસ્તાર પાસે આવેલા સોમનાથ ગાર્ડન સામે રજવાડી ડેરી પ્રોડક્ટ્સ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. જોકે અધિકારીઓએ તપાસ કરતા આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. કારખાનામાં નકલી પનીર સહિત દૂધની નકલી આઇટમો બનતી હતી અને અહીં વિશાળ જગ્યામાં પતરાના શેડ નીચે પનીર બનાવવાના અને દૂધને પ્રોસેસ કરવાના સાથે છાશ બનાવવાના મોટા ટાંકાઓ જોવા મળ્યા. અધિકારીઓએ ફેક્ટરીમાંથી મલાઈ અને વનસ્પતિ તેલનો મોટો જથ્થો સીઝ કર્યો છે અને ₹2,10,000થી પણ વધુના પનીર અને દૂધના જથ્થાનો નાશ પણ કર્યો. તો આ પહેલા તેમણે પૃથ્થકરણ માટે દરેક આઇટમના સેમ્પલ પણ લઈ લીધા હતા. પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેતપુર શહેરની અંદર સફેદ દૂધનો કાળો કાળા બાર એની બજાર જાણી ખુલી હોય તેવી રીતે થોડા દિવસ પહેલાં દૂધની અંદર પાણીના મિલાવટના ટેન્કરો પકડાયા હતા. પરંતુ તે તો હજી કંઈક સારું કહેવાય. આજે તો ડુપ્લિકેટ એટલે કે જે કેમિકલ યુક્ત દૂધ અને તેમાંથી બનતું પનીર તેની એક આખી મોટી વિશાળ ફેક્ટરી પકડાઈ છે અને આ ફેક્ટરીની અંદર અત્યારે આપણે ઉપસ્થિત છીએ. આ ફેક્ટરી બાયોકોલથી કે તેવી રીતે ચાલતી ફેક્ટરી છે અને જોઈ શકાય છે કે આની અંદર એટલે કે 1,00,000 લિટર દરરોજ દૂધ અને તેમાંથી બનતું પનીર તે એક્સપોર્ટ થતું હતું, જુદા જુદા શહેરોમાં જતું હતું. આ ડબ્બાઓ છે આપ જોઈ શકો છો અને વિશાળ જેટલી સામગ્રી છે અહીંયા અંદર પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાંધીનગર ફૂડ એન્ડ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બંને દ્વારા સંયુક્ત રીતે આ રેડ કરવામાં આવી છે અને આખી આ વિશાળ ફેક્ટરી જેતપુર શહેરના જે સોમનાથ ગાર્ડન છે, મોઢવાડી વિસ્તાર છે, ત્યાં આવેલી છે. અને ત્યાં આજે ઘણા સમયથી આ ડુપ્લિકેટ બધું ચાલતું હતું અને અત્યારે અહીંયા જેનો નમૂના લઈ અને તેને સીલિંગ કરવામાં આવી રહ્યા છે. હિતેશ રાઠોડ, સંદેશ દિયો, જેતપુર.